સૌને નમસ્કાર. આજે આપણે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર એટલે કે જીસીઆરટી દ્વારા ઓનલાઈન કોર્સ ટીચિંગ ઓફ મેથેમેટિક્સ ફોર પ્રાઇમરી ટીચર્સ અપર પ્રાઇમરી ટીચર્સ વિશેના ઓનલાઈન કોર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ ગણિત અભ્યાસક્રમ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા. પ્રકરણ બે ની અંદર 2.1માં અધ્યયન નિષ્પતિઓના સંદર્ભે વર્ગખંડ પ્રક્રિયાની અપેક્ષા અને વાસ્તવિકતા. 2.2 છે અધ્યયન નિષ્પતિઓના સંદર્ભે મૂલ્યાંકન પ્રક્રિયા. એમાં પેટા મુદ્દો છે શાળાકીય મૂલ્યાંકનમાં પરિવર્તન, અધ્યયનનું મૂલ્યાંકનથી અધ્યયન માટે મૂલ્યાંકન. ત્યારબાદ જોઈએ તો બેઝિક પદાવલીઓ અને નિત્યસમ અધ્યયન નિષ્પતિઓ એમાં આ પ્રમાણે છે. એમાં આજે આપણે માત્ર એક જ નિત્યસમ વિશે ચર્ચા કરીશું. નંબર એક છે a+b² વિસ્તરણ સૂત્રની સમજ આપી શકાશે. ત્યારબાદ ત્રીજો મુદ્દો એ જ લાગુ પડે છે, a+b² સૂત્રનો ઉપયોગ કરીને વિસ્તરણના દાખલા ગણી શકાશે. જ્યારે અધ્યયન નિષ્પતિ 2 અને 4 જે છે એ a-b² વિસ્તરણ વિશેની છે, એ પછીના આપણે તાસની અંદર જોશું. ઓનલાઈન મેથેમેટિક્સ કોર્સની અંદર જે આજે આપણે ચર્ચા કરવાના છીએ a+b² = a² + 2ab + b² ધોરણ 8, યુનિટ 9, બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. માયસેલ્ફ Dr.M.V.Vekaria લેક્ચરર ડાયટ પોરબંદર. ત્યારબાદ આપણે જોઈએ તો a+b² = a² + 2b + b² એની આકૃતિ અહીંયા તમારી સામે ડિસ્પ્લે કરવામાં આવી છે, જે મોડેલ દ્વારા પણ આપણે સમજવાની કોશિશ કરશું અને જીઓ જીબ્રાની મદદથી આપણે આ મોડેલ કઈ રીતે સમજાવી શકાય તેની પણ આપણે જાણકારી મેળવવાની છે. તો અહીંયા આપની જાણ માટે માત્ર એક ડાયાગ્રામ a+b² મૂકવામાં આવ્યો છે, જે તમે સરળતાથી સમજી શકશો. ત્યારબાદ સૌ પ્રથમ આપણે જોઈએ તો નિત્યસમ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નિત્યસમને સમજવા માટે આપણે એક ક્ષમતા લઈએ. ફોર એક્ઝામ્પલ a+1 બીજા બ્રેકેટની અંદર a+2 = a² + 3a + 2. અહીં આપણે આ ક્ષમતાની બંને બાજુઓ એ બરાબર ધારો કે 10 લઈ અને કિંમત શોધીએ તો ડાબી બાજુની કિંમત 132 આવે છે, જમણી બાજુની કિંમત પણ 132. તે જ રીતે a - 5 લઈએ તો ડાબી બાજુની કિંમત 12 મળે છે અને જમણી બાજુની કિંમત પણ 12 મળે છે. તો આ પરથી એક નિયમ તારવી શકાય કે એની કોઈ પણ કિંમત માટે આપેલ ક્ષમતાની ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે. આમ એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહેવાય છે. ત્યારબાદ જોઈએ પ્રમાણિત નિત્યસમ. આપણે હવે ખૂબ જ અગત્યના 3 નિત્યસમોનો અભ્યાસ કરીશું. એમાં આપણે પહેલું a+b² જ આ તાસની અંદર ચર્ચા કરવાના છીએ, જે આપણા કાર્યમાં ખૂબ ઉપયોગી થશે અને આ નિત્યસમ આપણે દ્વિપદીનો સાથે ગુણાકાર કરીને મેળવીશું. સૌપ્રથમ શરૂઆતના ધોરણમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, જ્યારે વર્ગ હોય ઘાત ત્યારે આપણે ખબર છે કે 2 વખત ગુણાકાર. તો અહીંયા a+b² જે છે એના બરાબર a+b બીજા કૌંસની અંદર a+b 2 વખત એનો ગુણાકાર કરવામાં આવેલો છે. પછી ગુણધર્મોને આધારે તો એ જે છે એનો a+b સાથે ગુણાકાર પ્લસ બી નો a+b સાથે ગુણાકાર. તો આનું સાદુરૂપ આપતા આપને a² + 2ab + b² મળે છે. એને જીઓ જીબ્રાની મદદથી કઈ રીતે સમજાવી શકાય તો અહીંયા આકૃતિની અંદર જીઓ જીબ્રાની મેથડથી આપણે a+b જે છે મોડેલ કઈ રીતે સમજીશું. તો અહીંયા a² એ આ ભાગ આપેલો છે જે મેં બ્લુ કલરથી ડિસ્પ્લે કરેલો છે.
તેજ રીતે b સ્ક્વેર તો એને પિંક કલર થી આપણે ડિસ્પ્લે કરેલો છે અને ab જે છે એ બંને ભાગ સરખા છે જેને ગ્રીન કલર થી ડિસ્પ્લે કરવામાં આવ્યો છે આ ગણતરી જો ન જતી હોય તો એને ટિક કરી લેજો એ ટિક માર્ક તમે કાઢી નાખો તો ગણતરી પણ ડિસ્પ્લે માંથી જતી રહેશે તો અહીંયા આખો જે ભાગ છે a plus b છે અહીંયા a ને 3 તરીકે આપણે સ્વીકારેલા છે અને b ની કિંમત 5 છે b એટલે 5 તો અહીંયા a plus b એટલે 3 5 એનો વર્ગ તેવી જ રીતે અહીંયા 3 5 એનો વર્ગ તો આપણે ખ્યાલ છે કે 3 3 એટલે 3 નો વર્ગ એટલે 9 એવી જ રીતે અહીંયા 5 ગુણ્યા 3 એટલે 15 પછી b અને b નો ગુણાકાર એટલે b સ્ક્વેર એટલે 25 અને ab એટલે 3 ગુણ્યા 5 એટલે 15 એટલે આમ બધાનો સરવાળો કરતા આપણે ડાબી બાજુની કિંમત 64 મળે છે અને જમણી બાજુની કિંમત પણ 64 મળે છે તો આ રીતે આપણે એની જુદી જુદી કિંમત માટે ચકાસી શકીએ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી સામે a બરાબર 3 છે હવે આપણે ધારો કે a બરાબર 4 લઈએ તો આપણે જોવા મળશે તમે જોઈ શકો છો કે જો એની કિંમત 4 લેવાથી ડાબી બાજુની કિંમત 81 અને જમણી બાજુની કિંમત પણ 81 મળે છે તેવી જ રીતે આપણે b ને આપણે ફેરફાર કરીએ તો b બરાબર 4 લઈએ તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ડાબી બાજુની કિંમત 64 અને જમણી બાજુની કિંમત પણ 64 જોવા મળે છે આ જ રીતે જુદી જુદી કિંમત એની ફેરવવાથી અલગ અલગ આપણે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન મળતી જોવા મળે છે તેવી જ રીતે આપણે b બરાબર 3 લઈએ તો 36 મળે છે b બરાબર 2 લઈએ તો 25 બરાબર 25 મળે છે અને b બરાબર જો 1 લઈએ તો 16 બરાબર 16 મળે છે તો આ રીતે આપણે જીઓજીબ્રાની મદદથી a plus b હોલ સ્ક્વેર કેવી રીતે એની કિંમત સમજી શકાય તે આપણે જોયું તો આના આધારે શિક્ષક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે એની જુદી જુદી કિંમત અને b ની જુદી જુદી કિંમત મેળવવાથી આ નિત્યસમ આપણે સાબિત કરી શકીએ તો અહીંયા આપણે ખ્યાલ આવે છે કે a plus b અને ત્રીજું જો આપણે લેવું હોય તો c તો આ તમને હા તો અહીંયા મહાવરા માટેનું મોડેલ જે છે a plus b plus c whole square equal a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ac તો એની જે આકૃતિ છે એ આ પ્રમાણે બની શકે છે તો આના આધારે a ની કોઈ પણ કિંમત b ની કોઈ પણ કિંમત અને c ની કોઈ પણ કિંમત લઈ અને આ મહાવરો તમે ઉકેલી શકો છો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર